તક્ષશિલા વિદ્યાલય હળવદ ધોરણ છ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ એક ખોરાક ક્યાંથી મળે છે તો વિદ્યાર્થી મિત્રો આના પહેલાંના વિડીયોમાં આપણે ખોરાકની વિવિધતા વિશે અભ્યાસ કર્યો હતો આજે આપણે ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત વિશે અભ્યાસ કરીશું કોષ્ટક એક પોઈન્ટ બેમાં યાદી કરેલા કેટલાક ઘટકોના સ્ત્રોત વિશે અંદાજ લગાડો આપણા માટે કદાચ સરળ છે જેમ કે ફળો અને શાકભાજીઓ આપણને શામાંથી મળે છે કે આપણે જે કોષ્ટક એક પોઈન્ટ બેમાં જે યાદી બનાવી તેના સ્ત્રોત કે તે શેમાંથી આપણને મળે છે તેનો આપણે અંદાજ લગાવી શકીએ અને તે સરળ પણ છે જેમ કે ફળો અને શાકભાજી છે તે આપણને શામાંથી મળે છે તો કે વનસ્પતિમાંથી જ ને કે ફળ અને શાકભાજી છે તે આપણને વનસ્પતિમાંથી મળે છે ચોખા અને ઘઉંના સ્ત્રોત કયા છે તમે ડાંગર અને ઘઉંના ખેતરમાં પાકની હરોળ જોઈ જ હશે જે આપણને અનાજ આપે છે તો કે ચોખા અને ઘઉં છે તેના સ્ત્રોત કયા હશે તે આપણને શામાંથી મળે છે તો આપણે જોઈએ તો ડાંગર તથા ઘઉંના ખેતરમાં આપણે પાકની હરોળ કે જે પાક ઉગાડીએ તેની હરોળ છે તે આપણે જોઈ જ હશે અને પછી કેટલાક ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ ઈંડા માંસ મરઘી ઝીંગા માછલી વગેરે પ્રાણીઓમાંથી મળી આવે છે કે જ્યારે ચોખા અને ઘઉં છે તે વનસ્પતિમાંથી આપણને મળે છે તેના સ્ત્રોત વનસ્પતિ છે જ્યારે આ બધા માંસ છે કે દૂધ ઈંડા માંસ મરઘી ઝીંગા માછલી તો આ બધા આપણને પ્રાણીઓમાંથી મળી આવે છે પ્રવૃત્તિ ત્રણ ચાલો અગાઉ નોંધેલી ખાદ્ય સામગ્રીને લઈ તેના ઘટકો અને સ્ત્રોતો એટલે કે તે સામાથી મળી આવે છે તે શોધી કાઢીએ તો કોષ્ટક એક પોઈન્ટ ત્રણમાં કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે તેને ખાલી જગ્યા પરો અને બીજા કેટલાક ઉદાહરણો તૈયાર કરો કોષ્ટક એક પોઈન્ટ ત્રણ કે ખાદ્ય પદાર્થોની બનાવટમાં વપરાતા ઘટકો અને તેના સ્ત્રોત તો આપણે તેમાં જોઈએ તો કે ઈડલી તો ઈડલીના ઘટકો તો કે ચોખા અડદ દાળ મીઠું ને પાણી તો આ બધા ઘટકો છે તેના સ્ત્રોત કયા છે કે તે આપણને શેમાંથી મળે છે તો ચોખા તો ચોખા આપણને વનસ્પતિમાંથી મળે છે અડદ દાળ તો અડદ દાળ આપણને વનસ્પતિમાંથી મળે છે મીઠું તો કે મીઠું આપણને દરિયામાંથી મળે છે પાણી તો પાણી આપણને વરસાદ દ્વારા મળે છે ત્યાર પછી ચિકન કરી તો કે મરઘી તો તે આપણને પ્રાણીમાંથી મળે છે મસાલા તો તે આપણને વનસ્પતિમાંથી મળે છે તેલ અથવા તો ઘી તો તે આપણને તેલ તો કે વનસ્પતિમાંથી ઘી તો કે પ્રાણીમાં પાણી પાણી આપણને વરસાદ દ્વારા મળે છે ત્યારબાદ ખીર તો કે દૂધ ખીરના ઘટકો દૂધ ચોખા અને ખાંડ તો દૂધ છે તે આપણને પ્રાણીમાંથી મળે છે ચોખા આપણને વનસ્પતિમાંથી મળે છે અને ખાંડ છે તે પણ આપણને વનસ્પતિમાંથી મળે છે પ્રવૃત્તિ ત્રણ પરથી આપણે સા તારણ પણ આવી શકીએ કે વનસ્પતિ એ અનાજ ધાન્યો શાકભાજી અને ફળો જેવા ખાદ્ય પદાર્થોની સામગ્રીનો સ્ત્રોત છે કે આપણને વનસ્પતિમાંથી ઘણા બધા ખાદ્ય પદાર્થો મળે છે પ્રાણીઓ આપણને દૂધ માંસની પેદાશ તથા ઈંડા આપે છે પ્રાણીઓ છે તે આપણને દૂધ માંસની પેદાશ કે માંસમાંથી બનતી વસ્તુ તથા ઈંડા આપણને પૂરા પાડે છે ગાય બકરી અને ભેંસ એ કેટલાક સામાન્ય પ્રાણીઓ છે કે જે આપણને દૂધ આપે છે દૂધ તથા દૂધના ઉત્પાદનો જેવા કે માખણ મલાઈ ચીજ અને દહીં દુનિયામાં બધે જ વપરાય છે કે દુનિયામાં આ ત્રણ આ બધી વસ્તુ કે જે દૂધના દૂધમાંથી બને છે તે આપણે બધે જ વાપરતા હોઈએ છીએ તો તમે દૂધ આપતા બીજા કેટલાક પ્રાણીઓનું નામ આપી શકો કે દૂધ આપતા બીજા પ્રાણીઓ તો કે આપણે જોઈએ તો કે બકરી છે તે પણ દૂધ આપે છે ગાય ભેંસ તો આ બધા પ્રાણીઓ છે તે આપણને દૂધ આપે છે